મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. વેલેન્ટાઇન ડે એટલે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ. એકાવન શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે તંગે ઉજવાર અંબાજી ખાતે. અમેરિકાના રાજદૂત સાથે મોદી અને પોવેલ વચ્ચે યોજાઈ ગાંધીનગરમાં બેઠક. અમેરિકાના રાજદૂત સાથે શંકરસિંહ વાઘેલાએ યોજી 50 મિનિટની બેઠક. પેપર લીક કરનાર પ્રોફેસરના 1 દિવસના રિમાન્ડ. અમદાવાદમાં મહારાષ્ટ્ર ટુરિઝમ દ્વારા ઓપરેટર્સ માટે ખાસ રોડ શો યોજાયો. ગાંધીનગરના અંબોડ ખાતે યોજાયો અશ્વમેળો. પ્રેમની અભિવ્યક્તિનો દિવસ એટલે વેલેન્ટાઇન ડે. આજે 14 ફેબ્રુઆરી. આજે વેલેન્ટાઇન ડે ને ધામધૂમ પૂર્વક પ્રેમી પંખેડાઓ દ્વારા ઉજવવામાં આવ્યો છે. રોમ સામ્રાજ્યમાં પ્રેમીઓ માટે બલિદાન આપનાર સંત વેલેન્ટાઇન ની યાદમાં દુનિયાભરમાં વેલેન્ટાઇન ડે ઉજવાય છે. વેલેન્ટાઇન ડે મનાવવા થનગનતા શહેરના યુવાઓએ પ્રિય પાત્ર માટે ગિફ્ટ શોપમાંથી અવનવી ગિફ્ટો અને વેલેન્ટાઇન કાર્ડની ખરીદી કરી હતી. વેલેન્ટાઇન ડે નિમિત્તે ઘણા સ્થળોએ વેલેન્ટાઇન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે લાઇટ વાળા નવી વેરાયટી સાથે આવેલા કાર્ડ યુવકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વર્ષની નવી આઇટમ લાઇટ વાળા કાર્ડનું વેચાણ ધૂમ થયું છે. પ્રેમની અભિવ્યક્તિ માટે અન્ય ચીજ વસ્તુઓનું આગમન પણ યુવાઓના દિલને લોભાવવા માટે થઈ ગયું છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી યાત્રાધામમાં 51 શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે જણાવ્યું કે ભારતની ભવ્ય સાંસ્કૃતિક વિરાસત સમા તીર્થધામો યાત્રાનો મહિમા અને પ્રવાસના માધ્યમના વિકાસની ઉપેક્ષા થઈ રહી છે. આ ત્રણેયના વિકાસનું આયોજન કરીને ભારતના અર્થતંત્રને મોટી શક્તિ પ્રદાન કરી શકાય તેમ છે, પણ ભારત સરકાર આ અંગે ઉદાસીન રહી છે. ગબ્બર પરિક્રમાના 3 કિલોમીટર પરિસરમાં આ 51 શક્તિપીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વેદોક્ત પરંપરા અનુસાર યજ્ઞ હવન સાથે સંપન્ન થયો હતો. નરેન્દ્ર મોદીએ શક્તિપીઠની હવન પૂજા વિધિમાં દર્શન કર્યા અને ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારત એવી સાંસ્કૃતિક વિરાસત છે કે જ્યાં નારી શક્તિ ભગવાન તરીકે પૂજાય છે. 17 રાજ્યો અને 6 દેશોમાં મળીને કુલ 51 શક્તિપીઠ સ્થાપિત છે અને કોઈ પણ ભાવિ ભક્તો યાત્રાળુઓ માટે બધી જ શક્તિપીઠોના દર્શન કરવાનું સરળ નથી. તેથી જ શક્તિપીઠોના મૂળ સ્થાપત્ય અને ધાર્મિક આધ્યાત્મ પરંપરા સાથે પૂજા પાઠના ભક્તિ અને સાત્વિકતાના ભાવના સાથે અંબાજીમાં આ પવિત્ર કાર્ય કરવામાં આવ્યું છે. અમેરિકી રાજદૂત નેન્સી પોવેલ ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા વિચારણા કરી હતી. નેન્સી પોવેલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે 1 કલાક સુધી દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણી, રાજકીય સ્થિતિની ચર્ચા કરવા ઉપરાંત ભવિષ્યમાં દિલ્હીમાં સત્તા પરિવર્તન પછી સંભવિત ભાજપના નેતૃત્વમાં સરકાર બને તો અમેરિકા સાથેના સંબંધોને વધુ સુદૃઢ બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમેરિકા સાથેના સંબંધો વધુ મજબૂત બનાવવા ભારતીય જનતા પાર્ટી પ્રતિબદ્ધ છે એવી ખાતરી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાજદૂતને આપી હતી. એનડીએ શાસનથી અમેરિકા અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત પાયો નખાયો હતો તે પ્રક્રિયાને પણ વધુ આગળ વધારે તેવા પણ તેમણે સંકેત આપ્યા હતા. અમેરિકન રાજદૂત નેન્સી પોવેલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાથે જ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેમની મુલાકાતમાં તેમને કેટલાક લોકો તરફથી રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો હતો. વાસ્તવમાં આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીના વિઝા મુદ્દે કોઈ જ ચર્ચા કરવામાં આવી ન હતી. વિઝા આપવા ન આપવા એ અમેરિકાનો નીતિ વિષયક નિર્ણય છે. તેમાં અન્ય કોઈ હસ્તક્ષેપ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આને વાલે દિનો મેં ક્યા હોગા, ગુજરાત કી ક્યા હાલત હૈ, હ્યુમન રાઇટ્સ ક્યા હૈ, બાકી સબ દુનિયા મેં કૈસા જ્યુડિશિયલ સિસ્ટમ ક્યા હૈ, ડેવલપમેન્ટ ક્યા ચીજ હૈ, આને વાલે દિનો મેં ક્યા હો સકતા હૈ, કોંગ્રેસ હોગા તો ક્યા હોગા, થરફંડ કૈસા રહેગા, બીજેપી એનડીએ કા ક્યા હોગા, એસા એક વાઇડલી કન્સેપ્ટ છે, ઇન્ક્લુડિંગ પાકિસ્તાન ઓર ગુજરાત ઇન્ડિયા કા બાય લેન્ડ કૈસે રૂટ હોગા, વ્યાપાર બઢેગા ક્યા હોગા, મતલબ કી
पूरा गुजरात से लेकर पूरा हिंदुस्तान, कांग्रेस बीजेपी के लेकर एनडीए, बाकी दुनिया भर के जो रीजनल पार्टी, सबका डिस्कशन हुआ और अच्छे वातावरण में। कोई पर्टिकुलर कोई एंगल से वो आए थे ऐसा मैं नहीं समझता हूँ, एक रूटीन विजिट थी इनकी। आ बैठक में मुख्यत्वे राज्य में मानव अधिकार की स्थिति तेमज आवनार चूंटणीना संदर्भ में भावी चित्र केवू हशे ते अंगे चर्चा करवामां आवी हती। अमेरिकन राजदूत नेन्सी पॉवेले शंकरसिंह वाघेला साथे तेमना प्रतिनिधिमंडळ साथे तेमना निवासस्थान वसंत वगड़ो खाते आ बैठक योजी हती। प्रदेश कांग्रेस प्रमुख अर्जुन मोढवाड़िया अने सिद्धार्थ पटेल पण खास हाजर रह्या हता। जीटीयूना पेपर लीक प्रकरणमां धरपकड़ करायेला साबरकांठा कॉलेजना प्रोफेसर ने क्राइम ब्रांचे फौजदारी कोर्टमां रजू करी एक दिवसना रिमांड मेळव्या छे। अगाउ आ केसमां झड़पायेला हर्षद मोदीना फोन गैलेरीमांथी व्हाट्सअपना 4 मैसेज पेपरनी कॉपी मळी आवी हती। शिक्षण विभागना कलंकरूप अने एवा जीटीयू पेपर लीक मामलानी तपास करी रहेला शहर क्राइम ब्रांचे साबरकांठाना एक इजनेरी कॉलेजना प्रोफेसर केतन राजूभाई पटेलनी धरपकड़ करी हती। गुरुवारे फौजदारी कोर्टमां 5 दिवसना रिमांड मेळवा માટે રજૂઆત કરાઈ હતી, જેમાં સરકારી વકીલ વાયકે વ્યાસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પરીક્ષાના દિવસે હર્ષ મોદીના અમનો વિદ્યાર્થી કોપી લઈ લખતો હતો, પરંતુ તે વારે વારે બાથરૂમ જતો હતો, જેથી વર્ગ નિરીક્ષકને હર્ષનો મોબાઈલ જપ્ત કર્યો હતો। પક્ષકારોની રજૂઆતને અંતે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ બીજે ગણાત્રાએ આરોપી પ્રોફેસરને એક દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો હતો। ગુજરાત સહિત પાડોશી રાજ્યોના લોકોને આકર્ષવા મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ દ્વારા એક અનોખો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત ખાતે રોડ શો, ગોવા તથા હૈદરાબાદ સહિત શહેરોમાં પણ આ રોડ શો યોજાવાનો હતો। MTDC અમદાવાદમાં પણ આ રોડ શો યોજી રહ્યું છે અને આ ઉપરાંત ગુજરાતના ઓપરેટરો માટે ખાસ બેઠકનું પણ આયોજન કર્યું હતું। અમદાવાદ બાદ MTDC બેંગ્લોર, દિલ્હી, ચંદીગઢ અને આગ્રામાં પણ ખાસ રોડ શો યોજના છે। ગુજરાત કી જનતા ઓર મહારાષ્ટ્ર કી જનતા ઓલરેડી कुछ दिनों से एक साथ में ही थी, लेकिन एक पहला अवसर है कि हमारे टूरिज्म की जो नई योजनाएं हैं, नए डेस्टिनेशन है, उसके प्रमोशन के लिए आज हमें गुजरात में रोड शो कर रहे हैं। हमारे जो नए टूरिस्ट डेस्टिनेशन जो हमने किए और नई नई जो योजनाएं लाई है वो आप लोग तक पहुँचाना, आप लोग को महाराष्ट्र में निमंत्रण देने के लिए आज ये हमारा पहली बार यहाँ प्रयास है। इंटरनेशनल स्कूबा डाइविंग इंस्टीट्यूट हम अगले महीने में चालू कर रहे हैं। एक अपने आप में एक मिसाल है कि एशिया में की सबसे बड़ी स्कूबा डाइविंग इंस्टीट्यूट है, कि गुजरात की जनता को बीचेस से बड़ा लगाव है, तो इंस्टीट्यूट डेफिनेटली उनको काम आएगी। उसके साथ हमने अभी बॉलीवुड जो एक मुंबई का बहुत बड़ा अट्रैक्शन है, बॉलीवुड टूरिज्म हमने फिल्म सिटी साथ के मिल में चालू किया है। उसके अलग अलग पैकेजेस है जिसके लिए भी लोग महाराष्ट्र से नहीं, गुजरात से नहीं, बाकी जगह से भी आना चाहते हैं, वो पैकेजेस हमने चालू किए हैं। अभी रिसेंटली हमने गेटवे ऑफ इंडिया पे लाइट एंड साउंड शो चालू किया, जहाँ पे फिलिप्स की मदद से हमने उसका इल्यूमिनेशन किया, और बाकी भी इमारतें जो है मुंबई की जो अट्रैक्शन हेरिटेज इमारतें हैं उनको भी हम इल्यूमिनेशन करके लोगों को दिखाना चाहते हैं। ગુજરાત એ દેશનું એક મહત્વનું પ્રગતિશીલ રાજ્ય હોવાને કારણે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મહારાષ્ટ્ર જઈ રહ્યા છે, તો તેમને આકર્ષવા માટે ખાસ પ્રવાસન પેકેજ પણ મહારાષ્ટ્ર ટુરિઝમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં બોલિવૂડ ટુરિઝમ તેમજ એડવેન્ચર ટુરિઝમ, હનીમૂન ટ્રાવેલ્સ તેમજ ઐતિહાસિક યાત્રાધામોની મુલાકાતો એમ વિશેષ અલગ અલગ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે, જેને ગુજરાતના પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે આ એક ખાસ પ્રકારનું આયોજન કર્યું હતું। અંબોડ ગામના પાદરે આવેલી સાબરમતી નદીના પટમાં યોજાયેલા અશ્વમેળાની અશ્વની વિવિધ સ્પર્ધાઓ સાથે અશ્વની લેવેચનું પણ ઉત્તમ માધ્યમ બની રહ્યું છે। આ મેળામાં અત્યાર સુધીમાં કુલ 50 અશ્વનું વેચાણ થયું છે, તેમજ મેળાના અંત સુધીમાં 100 જેટલા અશ્વની લેવેચ થાય તેવો પણ અંદાજ છે। ગુજરાતના અશ્વ ચાહકોને અને ચુનંદા આકર્ષક અશ્વની લેવેચ કરવા માટે ગુજરાત બહારના રાજ્યમાં જવું પડે છે। અંબોડ ખાતે યોજાયેલ મહાકાળી અશ્વ મેળાના કારણે ઘર આંગણે જ લોકોને આ સુવિધા પ્રાપ્ત થઈ છે। આ મેળામાં અશ્વના 2 વર્ષની ઉંમરના બચ્ચાને પણ 25,000 જેટલી કિંમતમાં લેવેચ થઈ હતી। અશ્વ મેળામાં મારવાડી અને કાઠિયાવાડી અશ્વની માંગ વધુ હતી। અશ્વની તમામ જાતિઓમાં મારવાડી કાઠિયાવાડી અશ્વના કાન એકબીજાને જોડી શકાય તેમ 180 અંશે ડિગ્રીએ વળી શકે છે। મારવાડી કાઠિયાવાડી અશ્વ સ્વભાવે ચંચળ અને સંમત શક્તિ અને અન્ય અશ્વ કરતા વધુ તેજ હોય છે। વિદેશી અશ્વ તેના સવારની સૂચના અનુસાર કામ કરે છે, જ્યારે મારવાડી કાઠિયાવાડી અશ્વ સમજ શક્તિ વધુ હોવાથી તે પોતાની સમજને અનુસાર કામ કરતા જોવા મળે છે।
તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.